સૂર મંદિર આણંદ સહર્ષ રજૂ કરે છે. સત્સંગ મનોરંજન ભાગ 14. એટલે આ તોતળિયા ઢોલાએ ભગવાનનો થાળ એની ભાષામાં ચાલુ કર્યો. એ થાળના શબ્દો છે, જમો જમો ને મારા જીવન જુગતે ભોજની આરસ બરિયા રે, પાક શાક તમ સારું રે પ્રીતમ કોળે કોળે કરિયા રે. તાજા રે તાતા કનક થાળમાં ભરિયા રે, આરોગ જો મારા નાથ અલૌકિક ધૃત જાજા ઘે ભરિયા રે. સુંદર મજાનો થાળ, બધા ભક્તો ગાય ત્યારે પેલો તોતળિયો પછી ગવડાવે, ધમો ધમો માલ દીવન દુઃખ ભોજન્યા લથ બલ્યા લે, પાત થા તમ તાલુ લતી તમ તોલે તોલે તલિયા લે. આવું કાલું કાલું પણ હરીને લાગ્યું. રોજે છોકરો ગાય તો પ્રભુ રાજી થાય, અને છોકરો ખરેખર બોલતો થઈ ગયો. સુંદર મજાનું બોલે પછી ભણ્યો અને એને સર્વિસ પર મળી. એનું નામ પછી નીતિન પાડેલું. ઇલેક્ટ્રિકનો કોર્સ કરેલો, ચાલુ લાઈન પર થોંભલે ચડી જાય હું ના પાડું, ભાઈ કોકદાર શોર્ટ લાગશે. અરે મને કહેશે ભગવાનનું નામ લઈને ચડી જાય ને કશું ના થાય. અને ખરેખર એ ભગવાનનું નામ બોલીને થોંભલે ચડતો, ઘણીવાર પડતો પણ કોઈ દાળ નહીં રડતો. ભગવાન એને સાજો તાજો રાખેલો, કોઈ દાડાનો હાથ પગ ના ભાગ્યો. એ દયા છે ભગવાનના ગુણ ગાવાથી. એટલે દરેકને મુશ્કેલી આવે જગતમાં તો પરમાત્માનું સ્વરૂપ અને એનું સ્મરણ બે રાખવું. નડિયાદમાં સુરતી લોજ છે, એના શેઠ એક વખત જાત્રા કરવા નીકળેલા. બદ્રીનારાયણની જાત્રાએ ગયેલા, બદ્રીનાથ કેદારનાથ દર્શન કર્યો, ત્યાંથી ભગવાનની એક સુંદર મજાની છબી પોતાની સાથે લીધેલી. વારે વારે એ છબીને જોયા કરે. એ પોતે જાત્રા કરીને જ્યારે પાછા વળ્યા છે, પોતાની બસમાં બેઠા છે, તો વચ્ચે જોશી મઠ આવ્યો તો એમના આત્માને એક અવાજ આવ્યા કરે, તું નીચે ઉતરી જા, તું નીચે ઉતરી જા, તું નીચે ઉતરી જા. લોકો કહે છે ને આત્મા સો પરમાત્મા, આત્મામાંથી જે અવાજ આવે છે પ્રભુનો રણકાર છે, સમજજો. એ શેઠે ગાડી ઊભી રખાવી, ડ્રાઈવરને કહે છે ભાઈ ઊભી રાખ, મારે નીચે ઉતરવું છે. બસ ઊભી રખાવી નીચે ઉતરી ગયા કે હું પાછળ બસ આવે છે એમાં આવું છું. આ શેઠ કહે છે હું ત્યાં ઊભો ઊભો ભગવાનને યાદ કરું. પોલીસવાળાની ગાડી નીકળી, ભાઈ કેમ ઊભા છો, આવું હોય તો બેસી જાઓ. શેઠ કહે છે નહીં, પાછળ બીજી બસ અમારી આવે છે. પોલીસની ગાડી પણ ગઈ. શેઠ કહે છે હું ઊભો ઊભો જોઈ રહ્યો છું કે જે બસમાંથી હું નીચે ઉતર્યો, એ બસ એ ડુંગર ઉપરથી બીજા ડુંગર ઉપર જ્યારે પહોંચી ગઈ અને ટર્નિંગવાળા રસ્તામાં જો ટર્ન લેતી હતી, ત્યાં એ બસ પલટી ખાઈ ગઈ. ગબડતી ગબડતી ઊંડી ખીણોમાં પડી ગઈ. બસના એક એક સ્પેર પાર્ટ છૂટા પડી ગયા. અંદર બેઠેલા બધાએ માણસો ખલાસ થઈ ગયા. આજે પણ એ શેઠ કહે છે કે એ દ્રશ્ય મારી આંખ સમક્ષ દેખાય છે, તો મને બચાવ્યો હોય તો ભગવાનની જે મારી પાસે છબી, આજે પણ એ છબીને યાદ કરી અને રોજ એ શેઠ ભજન ગાય છે. એ ભલે આવ્યા ધર્મજીના લાલ મૂર્તિ આપી તમારી, ભલે આવ્યા ધર્મજીના લાલ મૂર્તિ આપી તમારી, ભલે આવ્યા ધર્મજી નાલ મૂર્તિ આપી તમારી, ભલે આવ્યા ધર્મજી નાલ મૂર્તિ આપી તમારી, એ
परचाया पी बनाव्या न्याल मूर्ति आपी तमारी परचाया पी बनाव्या न्याल मूर्ति आपी अक्षर धाम थे श्रीजी रे पधारा 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 प्रेमिना कोणपुरी जन्म सुधारा प्रेमिना कोणपुरी जन्म सुधारा प्रेमिना कोणपुरी जन्म सुधारा प्रेमिना कोणपुरी जन्म सुधारा हेते हाथ झाली हरी राय मूर्ति आपी तमारी हेते हाथ झाली हरी राय मूर्ति आपी तमारी हे भले आव्या भले आव्या धर्म जी नलाल मूर्ति आपी तमारी भले आया धर्म जी नलाल मूर्ति आपी तमारी गेरे गेरे फारी मुमुक्षन सोदी गेरे गेरे फारी गेर गेर फारी ने मुमुक्षुन सोधी गेर गेर फारी ने मुमुक्षुन सोधी शरणे लईने सहाय बनी प्रभु मणती न स्वाहार मूर्ति आपी तमारी बनी प्रभु मणती न स्वाहार मूर्ति आपी तमारी हे भले आव्या धर्म जी ना लाल मूर्ति आपी तमारी भले आव्या धर्म जी ना लाल मूर्ति हे भले आव्या धर्म जी न लाल मूर्ति आपी तमारी भले आव्या धर्म जी न लाल मूर्ति आपी तमारी तो शेठ ने ऊपर ઉપર વાળો શેઠ રાજી થઈ ગયા રાજી ને સુધરી ગઈ બાજી આજે એમની તબિયત છે તાજી લોજ સંભાળે છે સુરતી યાદ કરે છે હરિની મૂર્તિ વિસારતા નથી ઉર્થી ઉરમાં સદા એને યાદ કરે છે એમ આપણે પણ જીવનમાં પ્રભુને સદા યાદ કરવા યાદ શબ્દનું અવળું વાંચો દયા થાય જેની ઉપર પ્રભુજીની દયા થાય એને કંઈ બાકી રહેતું નથી ભગવાન સહજાનંદ સ્વામી મહારાજ એક સમયે ગઢપુરથી વડતાલ આવી રહ્યા છે ભગવાનની પાસે સંતો છે સંતોને અને મહારાજને જરા તરસ લાગેલી તો રસ્તા ઉપર એક મુસલમાનનું ખેતર એનું નામ હતું કેસરમિય આ કેસરમિય પોતાના ખેતરની અંદર કપાસનો મૂળિયો ખોદી રહેલા એને આપણા ખેડૂતો ખાંપા કહે છે ખાંપા ખોદીને બહાર કાઢે પરસેવે રેબઝેબ થઈ ગયેલા કેસરમિયો મહારાજને સંતો એના ખેતરમાં પ્રવેશ કર્યો જૈન પૂછે છે કે ભાઈ પાણી છે તો પેલા મુસ્લિમે કેસરમિયાએ પ્રભુની સામું જોયું શાસ્ત્ર એવું કહે છે કે જેને પૂર્વજન્મનું પુણ્ય હોય તે પરમાત્માને ઓળખી શકે લોખંડ હોય ને તે જ લોહી ચુંબકને ચોંટે રબર ને પ્લાસ્ટિક નહીં ચોંટે ગમે એટલા પ્રેક્ટિકલ કરો પણ એ ચોંટે નહીં પણ રબર ને પ્લાસ્ટિકને હળગાવો જોઈએ હળગે તો ગમે તો ચોંટી જાય એમ અસુરી જીવો છે રબર ને પ્લાસ્ટિક જેવા એ ભગવાનમાં માતામાં એની વૃત્તિ ના ચોંટે
એ સિનેમા જોવા જાય પણ અંબે માનો દર્શન કરવા ના જાય. બાકી જીવનમાં દરેકને માતાજીની જરૂર છે. માતાજી હાથ પગ આલ્યા રમવા, બે ટાઈમ આલે જમવા, જીવન નહીં હે લંબા માટે ભયલા ભજી લે અંબા, નહીં તો આગ લાગશે તે દાળ ખોરવા પડશે બંબા, અને જે દાળ નહીં આવે બંબા તે દાળ આવીને ઊભી રહેશે અંબા. જગતની મા છે, એના બાળકને જ્યારે જ્યારે મુશ્કેલી આવે ત્યારે માતાજી એને સહાય કરે છે. ત્યારે આ મુસલમાન પોતે કામ કરવાનું બંધ રાખી અને કૂવાની અંદરથી દોરડા વડે એક ડોલ ભરીને પાણી બહાર કાઢ્યું છે. એક લોટામાં પાણી ભરી ભગવાન સહજાનંદજીના પગ પાસે મૂક્યું કે ખુદા મેરા પાણી પીજે. ભગવાન સહજાનંદજી એક પગની લાત મારીને લોટો ગબેડી દીધો, પાણી ઢોરી દીધું. પેલા કેસરમિયો કહે છે, ખુદા મેરા પાણી ક્યું ઢોર દિયા? મહારાજ કહે છે, તેરી ડોલ ના પાકે, તેરા લોટા ના પાકે. બિચારે ડોલ ને લોટો બંને માટીથી ઉટકીને ચોખ્ખા પવિત્ર પાક બનાવ્યા. પછી કૂવામાંથી બીજી ડોલ પાણી કાઢી લોટાની અંદર ભરીને પ્રભુના પગ આગળ મૂક્યું છે, ખુદા મેરા પાણી પીજે. પ્રભુએ ફરી પણ લાત મારી લોટો ગબેડી દીધો. કેસરમિયો કહે છે, ખુદા મેરા પાણી ક્યું ઢોળ દયા, મેરે ક્યાં કસૂર હે? ભગવાન કહે છે, તે પાણી ગાળ્યું નથી, ગાળ્યા વગરનું જળ દેવ મંદિરમાં ઠાકોરજીને ધરાવાય નહીં. કેસરમિયો ગરમ થયા નહીં બોલ. પછીથી ડોલ પાણી કાઢી ગાળીને લોટો ઉટકીને પ્રભુની આગળ મૂક્યું છે પાણી, તો એક જ ઘૂંટો પાણી પીધું. પ્રભુએ ઘૂંટો પીધું પાણી, પણ મુસલમાન ના બોલ્યો તાણી, સહેજે ગરમ થયો નહીં. બાકી બીજો હોય તો, હો મહારાજ તમારે પાણી પીવાનું લક્ષણ છે, વારે વારે લાતો મારીને લોટો ગબેડી દો છો, જતા જાઓ રસ્તે પડો, ખોટો ટાઈમ બગાડવા આવ્યા છો. જા કરતો કેટલી વધારે ગરમ થઈ જાય, માણસો બહુ ગરમ થઈ જાય. અને ઘણા નહીં કહેતા કે ભાઈ મારી પાસે જો પૈસા હોય તો આખા ગામને એક લાકડીએ મૂકું, પણ હોય તારે ને ભાઈ 100 રૂપિયા સવા શેર કેપ ચડતી હોય ને ભગવાન પૈસો હાલે, તો તાર છોનો માનો કોકનો બળજો વોંકી ખા, કે 300 રૂપિયામાં કોકનું ટ્રેક્ટર વોંકી ખા, પણ એને ભગવાન રૂપિયા આપે નહીં. શાંત સ્વભાવ જોઈએ. કેસરમિયોના શાંત સ્વભાવથી ભગવાન સહજાનંદજી અનંત બ્રહ્માંડનો અધિપતિ, માયા કાળ રવિ શશિ સુર ઘણો આજ્ઞાન લોપે ક્ષણ, એવા અક્ષરધામ ના અધિપતિ શ્રી સ્વામી નારાયણ, જેના રોમ સુછિદ્રમાયણ સમા બ્રહ્માંડ કોટી ફરે, માયા કાળ રવિ શશિ સુર ઘણો આજ્ઞાન લોપે ક્ષણ. એવા પરમાત્મા જેના એક રૂવાળામાં અનંત કોટી બ્રહ્માંડ ઉડતો ફરે, એ પ્રભુ રાજી થયા છે. કેસરમિયોને કહે છે, જિધર જિધર તેરી નિગાહ પડેગી ઇધર ઇધર તુજે મેરા દર્શન હોગા. આવું વરદાન આપીને પ્રભુ ચાલ્યા ગયા. પેલો કેસરમિયો હાથમાં કોદાળી લઈ અને કપાસનો મૂળિયો જો ખોદવા જાય છે તો એ મૂળિયોની અંદર પરમાત્માનો દર્શન થાય છે. કેસરમિયો બોલે છે, ખુદા આગે ખીચ જાઓ, એ કોદાળી લગેગી તો ડગલા નીકળ જાયગા, પણ જેની ઉપર રાજી થયા છે પ્રભુ ખસતા નથી. કેસરમિયોએ કોદાળી મૂકી દીધી, દાતરડું લઈને ઘાસ કાપવા બેઠો છે, તો ઘાસ એની અંદર પ્રભુનો વાસ, ત્યાં પ્રભુનો દર્શન થયો. અરે રે ખુદા તુમ દૂર હટ જાઓ, એ દાંતડા લગેગા ઉંગલી કટ જાયગી, પણ જેની ઉપર રાજી થઈ ગયા છે જ્યાં નજર પડે ત્યાં પ્રભુનો દર્શન થાય. આવું 7 દિવસ સુધી એને દેખાયું. પ્રભુએ કહેલું, જિધર જિધર તેરી નિગાહ પડેગી ઇધર ઇધર મેરા દર્શન હોગા, લેકિન એ બાત કિસી કો મત બતાના, તું આ વાત કોઈને કહીશ નહીં, પણ હંમેશા આ વસ્તુ જે દબાવી રાખવી એ બહુ અઘરી વાત છે. પૈસો ને પરમેશ્વર આ બેની જાહેરાત નહીં સારી. તમારા ખિસ્સામાં જો પૈસા હોય ને તમે એમ કોઈને
કહી દો કે મારી પાસે 100,000 રૂપિયા છે, અને જો કોઈ એવી વ્યક્તિ જાણી જાય તો તમારી પાછળ ગુંડા મોકલીને ખૂન કરાવીને રૂપિયા લઈ લે. પૈસાને બહુ ઉઘાડા નહીં કરવા. હું અમદાવાદ કોલેજ કરતો ત્યારે લાલ બસમાં બેઠેલો, મારી આગલી સીટમાં એક શેઠ બેઠેલા, અને શેઠની સાથેની સીટમાં એક ગુંડો બેઠેલો. તે શેઠના ખિસ્સામાં 100-100ની નોટોનું બંડલ, શેઠે બંડલ કાઢી નોટો ગણી, એક વખત ગણી, સંતોષ ના થયો બીજી વખત ગણી, વળી કંઈક ભૂલ પડી ત્રીજી વખત ગણી, તો સાઈડમાં જે ગુંડો બેઠેલો એણે અમુક નંબર નોંધી લીધા. એ નોટો ઉપર જે નંબર છાપેલા એ સિરિયલ નંબર નોંધી લીધા. થોડી વાર થઈ ગુંડાએ પોતાના જ પેરણનું ખિસ્સું કાપી કાઢ્યું અને કંડક્ટરને કહે છે, ભાઈ મારું ખિસ્સું કપાઈ ગયું છે, પોલીસ ગેટ ઉપર ગાડી લઈ લો. બસને લઈ ગયા પોલીસ ચોકી ઉપર, બસના તમામ પેસેન્જરોની ઇન્કવાયરી થઈ. તો પેલા ભાઈએ જે ફરિયાદ નોંધાવેલી કે આટલા આટલા નંબરની નોટો છે, શેઠના ખિસ્સામાંથી જે બંડલ કાઢ્યું 100-100ની નોટોનું, એના નંબર મળતા આવ્યા. પોલીસે બંડલ કબજે કરી લીધું, એ બંડલ પેલા ભાઈને આપ્યું અને પોલીસવાળાએ દંડાનો માર મારવાનો ચાલુ કર્યો. બીજા લોકો પણ મારે. હું જોઈ રહ્યો હતો કે આ શેઠ નિર્દોષ છે, છતાંય માર ખાવો પડ્યો. કેમ? કે રૂપિયા ઉઘાડા કર્યા ત્યારે બીજો નંબર વાંચી ગયો. એટલે પૈસા હોય તેને પણ ખોનગી રાખવા. એટલા માટે જ લોકો 100,000 રૂપિયાની તિજોરીઓ રાખે છે. આ એક નિયમ છે. અને પૈસાવાળાને પૂછો કે તમારી પાસે બહુ પૈસા, તકે ના યાર અમારે તો અમારું મન જોણે, અમારી પણ કશું નહીં. પૈસાવાળાએ કોઈ એવું નહીં કહેતા કે હું પૈસાવાળો છું. એમ એક પૈસાની જેમ જાહેરાત નહીં, એમ પ્રભુની જાહેરાત નહીં. પરમાત્માનો દર્શન થતો એ વાત કોઈને કહેવી નહીં. પણ કેસર મિયાનાથી રહેવાયું નહીં. એટલે પોતાના સંબંધીઓને વાત કરી કે ભાઈ મુજે ખુદા કા દર્શન હોતા હૈ, મુજે ખુદા કા દર્શન હોતા હૈ, જિધર જિધર મેરી નિગાહ પડતી હૈ ઇધર ઇધર મુજે ખુદા કા દર્શન હોતા હૈ. બસ આ વાતની જાહેરાત કરી તો પ્રભુનો દર્શન થતો બંધ થઈ ગયો. પછી તો કેસર મિયાને જે શાંતિ મળતી હતી પ્રભુના દર્શનથી એ શાંતિ ચાલી ગઈ. જ્યાં હોય ત્યાં ખોળ્યા કરે, ખેતરમાં જઈને કપાસના મૂળિયામાં ખોળે, જ્યાં હોય ત્યાં ખોળે, પણ પ્રભુ મળતા નથી. પારાવાર પછી પસ્તાવો થયો કે હાથમાં આવેલા પ્રભુ ચાલ્યા ગયા, પણ જે સેવા કરી હતી એ પુણ્ય કરીને અંત સમયે ખુદા પર્વતદિગાર પોતાના પરમધામમાં તેડવા માટે આવ્યા છે. તો આ પૃથ્વી પર પરમાત્મા પધાર્યા છે આવા અનંત જીવોના કલ્યાણ માટે. ફરે દેશ પ્રદેશે મહારાજ રે કરવાય અનેક જીવન કાજ રે. ફરે દેશ પ્રદેશે મહારાજ રે કરવાય અનેક જીવન કાજ રે. જે જે જીવાયાવ્યા છે નજરે તેને ધામના નિવાસ કરે. આવ્યા છે નજરે તેને ધામના નિવાસ કરે. આવ્યા
રાખવાને આવ્યા છે સાથે સંકલ્પો પોતાના લાવ્યા છે શ્રીજી રાખવાને આવ્યા છે સાથે સંકલ્પો પોતાના લાવ્યા છે શ્રીજી મૂર્તિમાં રાખવાને આવ્યા છે પુરાણ બ્રહ્મ જે એક અવતારી 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 તેજ સ્વયં સ્વરૂપી પધાર્યા છે શ્રીજી મૂર્તિમાં રાખવાને આવ્યા છે પૃથ્વી ઉપર જ્યારે પરમાત્મા પધારે છે ત્યારે એના કાર્યની અંદર જે જીવાત્મા જોડાય એનું કલ્યાણ થાય છે. રામની સાથે વાનરો જોડાયા, સેતુબંધ બાંધ્યો, પથ્થર ઉપાડી ઉપાડીને તો વાનરોનું કલ્યાણ કર્યું. શ્રી કૃષ્ણની સાથે ગોવાળિયા જોડાયા તો ગોવાળિયાઓનું કલ્યાણ થયું. કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુ કહે છે કે મારી નજર સમક્ષ જેનું મરણ થશે એ સૌ મારા ધામના અધિકારી થશે. તો જેમનો મરણ યુદ્ધની અંદર પ્રભુની નજર સામે થાય એનું કલ્યાણ થયું. ભગવાન રઘુનાથજી કહે છે સરયું ગંગામાં મારી સાથે જે ડૂબકી મારશે તે વિરજા નદીની અંદર વૈકુંઠમાં નીકળશે, પોતાના ધામની અંદર લઈ ગયા જેણે જેણે ડૂબકી મારી તે. પરશુરામ ભગવાને પૃથ્વી નક્ષત્રી કરી તે સમયે વરદાન આપ્યું કે આ રુધિરનો છોંટો પણ જેની ઉપર પડ્યો છે એનું કલ્યાણ થશે. સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા તે સમયે પરમાત્માએ અનંત જીવોના કલ્યાણ માટે મંદિરો બનાવ્યા. સૌરાષ્ટ્રની અંદર ગઢપુરમાં જ્યારે મંદિરના પાયા ખોદ્યા છે, એક રાત્રિનો સમય છે, લીમડી વઢવાણ બાજુથી ચોર લોકોની ટોળી ચોરી કરવાના ઈરાદાથી ગઢપુર આવી.
દરબારો જાગે છે કુંગે છે એની તપાસ કરવા. દૂરથી છૂટા પથરા ફેંક્યા, એક બે પથ્થર મંદિરના પાયામાં પડ્યા, એક પથ્થર લોખંડના તગારામાં પડ્યાનો અવાજ થયો. એ અવાજ સાંભળીને દરબારો જાગ્યા, બંદૂકોના અવાજ કર્યા. પેલા ચોર લોકો નાસી ગયા, કંઈ વસ્તુ લેવા રહી શક્યા નહીં. પણ એમનાથી એક સત્કર્મ અજાણે થયું કે જે પેલા પથ્થર છૂટા ફેંક્યા એમાંના બે ચાર પથ્થરના ટુકડા મંદિરના પાયામાં પડ્યા. ભગવાને વરદાન આપેલું કે આ પાયામાં એક પથ્થર મૂકશે એને અંતકાળે હું તેડવા આવીશ. તો એ જે પાપી ચોર એના અંત સમયે ભગવાન સહેજાનંદજીએ દર્શન આપીને કલ્યાણ કર્યું. ચોર હતા પાપી, પણ સૌની સાઈડ ગયા કાપી અને વાલે પરમ પદવી આપી. જાણે અજાણે જેમ અમૃત પાનથી જન્મ મરણ અંગે નવ વ્યાપે, ભાવે કભાવે કોઈ તમને ચિંતવે, તેહનો પાપ તમે તરત હરતા, હે દીન દયાળુ ગુરુ દેવ દામોદર, કૃપાનિધિ હરિ કૃષ્ણ કાવે. ભગવાન એવો કૃપાનો સાગર છે કે જાણે અજાણે પણ કોઈ એની સેવા કરે તો એનું કલ્યાણ કરે છે. જેમ કોઈ અમૃતને અજાણથી પીવે તો એનું મોત ના થાય, કોઈ માણસ અંધારે ગોળ ખાય તો એને ગળ્યો જ લાગે કે ગોળની અંદર ગળપણનો ગુણ છે. પોતાના ગુણને કોઈ નવ પરહરે, જે હમો જે હવો ગુણ રહ્યો રે, નિષ્કુળાનંદ કહે નરતનું ધરી નાથજી, અધમ ઉદાહરણ એવો ગુણ ગ્રયો રે. પરમાત્મા પૃથ્વી પર નરતનું માનવ દેહ ધારણ કરીને આવે છે, ગમે એવો અધમ જીવ હોય એનો પણ ઉદ્ધાર કરે છે. એ ભગવાનનો અધમ ઉદ્ધારણ ગુણ છે. એક વસ્તુ એનો ગુણ નથી છોડતી. તમે જુઓ કે મરચાના છોડના મૂળમાં તમે સાકર ભરો, સોમણ સાકર ભરો તો એ મરચું તીખું જ થાય. શેરડીના મૂળમાં સોમણ મરચો ભરી દો ને તો એ શેરડી ગળી જ થાય. વસ્તુ એનો ગુણ નથી છોડતી, તો વસ્તુને બનાવનાર જે પરમાત્મા દયાનો સાગર એનો ગુણ છોડે ખરા? પ્રભુ છે દયાનો સાગર, પણ આ પાપી જીવ હાથ જોડવા માટે નથી જતો એની આગળ. ભગવાનનો દર્શન કરવા નહીં જાય, પણ ફૂલ ઓર કોટે તઈ મારે વાંટે. પટેલ પંડ્યાન મહાજન સૌ જોવા ઉપડે સાજન. સાજન જોવા જાય, પણ દુનિયાને જેણે રૂપ આપ્યું છે એ પરમાત્માનો દર્શન કરવા નહીં જાય. પછી માણસ કે મને સ્વપ્નની અંદર રાજા રણછોડનો દર્શન ના થયો, મને કનૈયાલાલ નથી દેખાતા. પણ ભાઈ તું આખો દિવસ પિક્ચર જોઉં પછી તને બધા હીરો જ દેખાય ને, તારી ભક્તિનો સરવારો કરે જીરો. પિક્ચર જો એટલે રાતે દેખાય હીરો, ભગવાન દેખાય ત્યારે. ભગવાન જેને દેખાય છે એનો ધનભાગ છે, અને ભગવાન કોને દેખાય? જેણે કંઈક સેવા કરી છે. જેતલપુરની અંદર ભગવાન સ્વામિનારાયણે યજ્ઞ કરેલો. જેણે જેતલપતને મખ કર્યો, લાચારલો લંગરો, કીધો યજ્ઞડ ભાણમાં વળી બલો, વઉઠે સમયો કર્યો, જઈને ધર્મ પૂરે સ્વધર્મ ચલવ્યો, વૃતાલયે આવીને કીધા ઉત્સવ શ્રેષ્ઠ, તે હરીને વંદુ દિલે લાવીને. જેતલપુરના યજ્ઞ પ્રસંગે જેનો નીચ કર્મ છે એવી એક વેશ્યા, કર્મને આધીન થઈને વેશ્યા બનેલી, ઉચ્ચ કુળમાં એનો જન્મ થયેલો, પણ એના મા બાપ બાળપણમાં નાની મૂકીને મરી ગયો. જમીન હતી તે કુટુંબોએ પચાવી પાડી, કોઈ સગાએ મદદ ના કરી, કોઈ સંસ્થાએ મદદ ના કરી, કોઈ રોજીરોટીનો આધાર ના રહ્યો. ત્યારે ઉચ્ચ કુટુંબની આ દીકરીને પાપ કર્મ કરવાની ફરજ પડી. એટલે તો પરોપકાર જેવો કોઈ ધર્મ નથી. કોઈ વ્યક્તિ દુઃખી હોય અને એને મદદરૂપ થવું
એક મોટો ધર્મ છે. જ્યારે કોઈએ મદદ ના કરી ત્યારે એને વેચાણનો ધંધો ચાલુ કર્યો, અને પછી તો એના ધંધાની અંદર સારા સારા અમલદારો રાજાઓ પણ ત્યાં આવવા લાગ્યા. રાજાએ મહેલ આપેલો વેશ્યાને, એ પણ આજે જેતલપુરમાં છે. એ વેશ્યા પોતે આ યજ્ઞનો દર્શન કરવા માટે નીકળી. તે વખતે બધા સંતો ભજન ગાય, એને ભજનની લીટી બહુ જ ગમી ગઈ. મુક્તાનંદ સ્વામી જેવા પવિત્ર સાધુ કોથળા ઉપર બેસીને પરમાત્મામાં વ્રતિ જોડીને ભજન ગાય છે. સગ પણ તમ સાથે વાલા લાગો છો વિશ્વાયા ધારે સગ પણ તમ સાથે વાલા લાગો છો વિશ્વાયા ધારે સગ પણ તમ સાથે વાલા લાગો છો વિશ્વાયા ધારે સગ પણ તમ સાથે મેં તો સર્વે મેલ્યો સંસાર રે સગ પણ તમ સાથે મેં તો સર્વે મેલ્યો સંસાર રે સગ પણ તમ સાથે મેં તો સર્વે મેલ્યો સંસાર રે સગ પણ તમ સાથે મેં તો સર્વે મેલ્યો સંસાર રે વસ્યા છો આ વિષામ રે એ મારા મનમાં વસ્યા છો આ વિષામ રે સગ પણ તમ સાથે મારા મનમાં વસ્યા છો આ વિષામ રે સગ પણ તમ સાથે એ તમ સારું તજવા ધન ધામ રે સગ પણ તમ સાથે તમ સારું તજવા ધન ધામ રે સગ પણ તમ સાથે એ વાલા લાગો છો વિશ્વનાયા ધન રે સગ પણ તમ સાથે વાલા લાગો છો વિશ્વનાયા ધન રે સગ પણ તમ સાથે એમને તો સર્વે મેલ્યો સંસાર રે સગ પણ તમ સાથે મેં તો સર્વે મેલ્યો સંસાર રે સગ પણ તમ સાથે મારું મનડું લોભાણું તમ પાસ રે સગ પણ તમ સાથે મારું મનડું લોભાણું તમ પાસ રે સગ પણ તમ સાથે એ મને નથી બીજાની આશરે સગ પણ તમ સાથે મને નથી બીજાની આશરે સગ પણ તમ સાથે એ વાલા લાગો છો વિશ્વનાયા ધન રે સગ પણ તમ સાથે વાલા લાગો છો વિશ્વનાયા ધન રે સગ પણ તમ સાથે એને તો સર્વે મેલ્યો સંસાર રે સગ પણ તમ સાથે મેં તો સર્વે મેલ્યો સંસાર રે સગ પણ તમ સાથે વેશ્યા પોતે મુક્તાનંદ સ્વામીના કંઠથી ગવાયેલું આ ભજન ખૂબ ઉત્સાહથી ઊભી ઊભી સાંભળે છે. પવિત્ર વાણી એનાથી એનું હૃદય પલળી ગયું છે, અને કોઈ બી વસ્તુ પલરે ને તાર પોચી થાય. ખીચડી બનાવી હોય તો દાળ ચોખાને પલાળવા પડે છે, વટાણાનું શાક બનાવવું હોય તો સોંસથી પલાળી રાખવા પડે, કપડાંય પણ ધોવા હોય તો પલાળવા પડે, દાઢી પણ કરવી હોય તો પહેલી પલાળવી પડે, પ્લાસ્ટર કરવું હોય તો પહેલી દિવાલને પલાળવી પડે, લીપણ કરવું હોય તો જમીનને પલાળવી પડે,
અને ઇન્જેક્શન મૂકવા માટે ડોક્ટરો સ્પિરિટથી પલાળે. એટલે જગતની અંદર પાણી ને વાણીની જરૂર છે. પાણીથી વસ્તુ પલ્લે છે, ત્યારે પવિત્ર વાણીથી ભલભલાનું હૃદય પલ્લી જાય છે. વાહ વાહ ભગત વાહ. વેશાને પણ પરમાત્માના સ્વરૂપમાં કંઈક પ્રેમ જાગ્યો, એને પણ થયું કે મારે પણ કંઈક સેવા કરવી છે, વિશ્વનો આધાર ભગવાન છે, એ શબ્દ એને અંતરમાં ઉતરી ગયા. અને ખરેખર વિશ્વની અંદર જેને જેને મુશ્કેલી આવે એ ભગવાનના આધારે જાય તો ભગવાન એને સફળતા આપે છે. ગંગા નદીના કિનારે કાશીમાં એક જગ્યાએ રામાયણનો ખેલ ભજવાય, નાટક કંપની સુંદર મજાનો રામાયણનો ખેલ ભજવે, ત્યાં એક ડીએસપી સાહેબ જોવા ગયેલા. એમણે હનુમાનજીનું પાત્ર ભજવનાર વ્યક્તિને જોઈ અને મશ્કરી કરી કે સાચા હનુમાનજી તો દરિયો કૂદી ગયા હતા, આ બનાવટી પૂછડું ચોંટાડીને હનુમાનજી આવ્યા છે, એ જો આ નદી કૂદી જાય તો સાચા, તો તમારો ખેલ ચાલુ રાખવાનો, નહીંતર ખેલ ઉપર સ્ટે મૂકવામાં આવશે. કલાકારોને મુશ્કેલી આવી, ખેલમાં અધવચ્ચે ભંગાણ પડે એવા શબ્દો આ સાહેબ બોલ્યા. તો હનુમાનજી મહારાજનું પાત્ર જે વ્યક્તિ ભજવતી એ કલાકાર પોતે પેલા ડીએસપીને કહે છે કે સાહેબ આવતીકાલે હનુમાનજી પોતે મુદ્રિકા લઈને લંકાની અંદર સીતા માતાને આપવા જાય છે, પ્રસંગ આવે છે, તે વખતે તમે હાજર રહેજો, હું આ ગંગા નદીનો પટ કૂદી જઈશ. હનુમાનજી મહારાજની શક્તિ જોજો. જે કલાકાર હનુમાનજીનું પાત્ર ભજવતો તે નહીં ધોઈ પવિત્ર બની હનુમાનજી મહારાજની મૂર્તિ પાસે તેલનો દીવો કરી, અગરબત્તીનો ધૂપ કરી, આખી રાત બેઠે બેઠે હનુમાનજી મહારાજના મંત્ર કર્યા છે, હનુમાન ચાલીસાના પાઠ કર્યા છે કે હે કષ્ટભંજન દેવ તમે મારી વારે આવજો. સવાર પડતો બ્રહ્મ મુહૂર્તમાં હનુમાનજી મહારાજે દર્શન આપ્યો કે તું ચિંતા કરીશ નહીં, હું તારા શરીરની અંદર પ્રવેશ કરીશ તો નદી કૂદી જઈશ, પણ જો તારું શરીર નીચે પડશે ને તો તારા શરીરનો નાશ થઈ જશે, કંઈ વાંધો નહીં. પરમાત્માના કાર્યમાં સુરવીરતાનું કામ છે, હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું કામ. જો ને કોઈ પણ વસ્તુ હોય ને ઇલેક્ટ્રિક વસ્તુનું વાયર જોઈએ અને સારા કામમાં કાયર માણસ ના ચાલે, એમાં સુરવીર જ જોઈએ. આ દેશમાં જો ધર્મની ધજાઓ ફરકતી રાખી હોય તો છત્રપતિ શિવાજી ધન્ય કુખજીજી બાયની જેણે શિવાજી જન્માવ્યો તલવાર કેરા ગાવ પર હિન્દુ ધર્મ રક્ષાવ્યો પડકાર કરતી પુત્રને અને મરજે સમર મેદાનમાં અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. જીજાબાઈની કુખે શિવાજી મહારાજનો જન્મ થયો. આજે આખો દેશ એ શિવાજીને અને શિવાજીના હાલરડાને યાદ કરે છે, અને શિવાજીના પુત્ર એવા સંભાજીરાવ પણ સુરવીર હતા તો આ દેશ એને પણ ભૂલતો નથી. આજે જુઓ હાઈવે રોડ પર ઘણી ટ્રકો જાય છે સંભાજી બીડી, તે બીડી પ્રોડક્શનવાળાએ પણ સંભાજીનું નામ રાખ્યું કે એણે આ દેશની અંદર એક સારું કાર્ય કર્યું છે. તો પેલી નદીના કિનારે જે કલાકારો રામાયણનો ખેલ ભજવે છે તે હનુમાનજી મહારાજનું પાત્ર જેણે ભજવેલું એ પોતે હનુમાનજી બનીને આવ્યા છે. નદી કૂદવાની તૈયારી માટે બંને બાજુ સ્ટેજ બનાવ્યો છે, ડીએસપી સાહેબ પણ જોવા માટે આવીને બેઠા છે, તમાશાન તેડું નહીં, નગરના સર્વેજનો ત્યાં જોવા માટે આવ્યા છે. અને જે વ્યક્તિ હનુમાનજીનો વેશ ધારણ કરેલો એણે હનુમાનજી મહારાજને યાદ કર્યા, ત્યાંના શરીરની અંદર હનુમાનજીએ પ્રવેશ કર્યો. અને એ જે વેશ લીધેલો એ વ્યક્તિ નદી કૂદીને બીજા કિનારે જ્યાં સ્ટેજ હતું એની ઉપર પડ્યો છે, એના શરીરના વજનથી એ સ્ટેજ તૂટી ગયું, ત્યાં 10 ફૂટ ઊંડો ખાડો થઈ ગયો, એ વ્યક્તિના શરીરના ટુકડે ટુકડા થઈ ગયા. તે વખતે ડીએસપીએ ત્યાં આવી પૂજન કર્યું, એનું ઘણી માફી માગી અને લાખો રૂપિયાનું દાન એમણે આપ્યું, બીજા ભક્તોએ પણ દાન આપ્યું, અને એ રૂપિયાની અંદરથી નદીના કિનારે ઘાટ બનાવ્યો છે. આજે પણ એને
હનુમાન ઘાટ તરીકે લોકો ઓળખે છે. તો સુરવીરતાની આ વાત છે. પેલી વેશ્યા મુક્તાનંદ સ્વામીની વાત સાંભળી કે ભગવાન એ વિશ્વનો આધાર છે, દુખિયાનો બેલી છે, એ પ્રભુને રાજી કરવા માટે વેશ્યાએ જાતે એક મણ ઘઉં દરી અને એનો લોટ તૈયાર કર્યો છે. હાથમાં લીધો લોટ અને વેશ્યાએ મૂકી દોટ, વાલાની પાસે જઈ અને પ્રભુને રાજી કરવા એ મણ લોટ અર્પણ કર્યો. પ્રભુ કહે છે, આ લોટ કોણે દળ્યો છે? વેશ્યા બોલી, પ્રભુએ મેં જાતે દળ્યો છે. શું સાબિતી ત્યાં દળ્યો છે? તો વેશ્યાએ પોતાના હાથની બંને હથેળીઓ બતાવી કે પ્રભુ જુઓ, મારા હાથની અંદર ફોલ્લા પડી ગયા છે. પ્રભુએ જોયું, પરમાત્મા કે જા તારા જીવનું કલ્યાણ. વેશ્યા કે, પ્રભુ મારા કલ્યાણની શું ખાતરી? મહારાજ કે છે, તું હાથ બંને હાથે ફોલ્લા પડ્યા છે, એ બંને હાથ વડે તાલી પાડી સ્વામિનારાયણ મંત્ર બોલ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલી અને વેશ્યાએ પાડી તાલી, તો બંને હાથની હથેરીમાંથી ફોલ્લા ગયા ચાલી. સુંદર મજાનો હાથ બની ગયો. વેશ્યાને ખાતરી થઈ કે પ્રભુ મારું કલ્યાણ કરશે. પ્રભુ કહે છે, જેમ આ ફોલ્લા ચાલ્યા ગયા એમ આજ સુધી તે જાણે જાણે જે કુકર્મ કર્યો છે એ આ સંતો ભક્તોની સેવા માટે આ લોટ તે દળ્યો એ પુણ્ય કરીને તારો પાપ બાળી દીધો છે. વેશ્યાવાલાને વારે વારે વંદન કરીને કહે છે કે પ્રભુ મારે ઘેર પધારો. અને એનો ભાવ જોઈ અને પ્રભુ એના ઘેર જાય છે. જેમ સબરીનો ભાવ જોઈ રઘુનાથજીએ પગલો પાડ્યો છે, વિદુર અને એની પત્નીનો ભાવ જોઈ ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં ગયા. વિદુર પત્નીએ કેળાને બદલે છાલ આપી તો વાલે ખાધી છાલ અને વાલો થઈ ગયો ન્યાલ, એની ઉપર રાજી થઈ ગયા. એમ પ્રભુ પોતે અત્યારે આ વેશ્યાને ત્યાં પધારી એના જીવનું કલ્યાણ કરવા જાય છે. એ પણ પોતે આનંદમાં આવી ભગવાન પધાર્યાના આનંદનું ગીત ગાય છે. સજની કુળે આનંદ મારી ઘેર શ્રીજી પધાર્યા, સજની કુળે આનંદ મારી ઘેર શ્રીજી પધાર્યા, આવી મારા નિવાર્યા નિવાર્યા, સજની કોળે આનંદ મારી ઘેર શ્રીજી પધાર્યા, સજની કોળે આનંદ મારી ઘેર શ્રીજી પધાર્યા. ખેસુ ઉઠી હું તો સન્મુખ આવી, તેડી બેસાડ્યા મેં તો બાવલડી ચાલી, અક્ષર નવા લીડા અક્ષર નવા લીડા ને ધાવન વાલી રે વાલી રે વાલી, સજની આનંદ મારી ઘેર શ્રીજી પધાર્યા, સજની કોળે આનંદ મારી ઘેર શ્રીજી પધાર્યા. પાન બીડી મેં તો શું પ્રેમે આપી, હસીને હોસી લેવાલા મુખડા મજાલી, પ્રીતે આવીને આલી રે આલી રે આલી, સજની કોળે આનંદ મારી ઘેર શ્રીજી પધાર્યા, સજની કોળે
જોડે આનંદ માર ઘેર શ્રીજી પધાર્યા. ને જમાડ્યા મારે હાથે સહેલી, કુળ નિમળ જાદ મેં તો કોરે લઈ મહેલી, શ્રીજીને જોઈને ઘેલી રે ઘેલી રે ઘેલી સજની કોડે આનંદ માર ઘેર શ્રીજી પધાર્યા. સજની કોડે આનંદ માર ઘેર શ્રીજી પધાર્યા. આવી મારા તનડા ના તાપ નિવારા નિવારા. સજની કોડે આનંદ માર ઘેર શ્રીજી પધાર્યા. પ્રેમ નારે આંસુ મારે નયણે ચરે છે, હાથે લુસીને કર છાયા કરે છે, કંઠે બાંધીને કંઠે બાંધીને મારા નૈણા ઠરે છે ઠરે છે ઠરે છે. સજની કોડે આનંદ માર ઘેર શ્રીજી પધાર્યા. રંગ ના રંગીલા મુજને રંગ તાર લાગ્યો, કેડે ભમે છે જીવન પ્રાણ હમારો, મુક્તાનંદ કે છે આનંદ કે છે મારો જન્મ સુધાર સુધાર સુધાર. સજની કોડે આનંદ માર ઘેર શ્રીજી પધાર્યા. સજની કોડે આનંદ માર ઘેર શ્રીજી પધાર્યા. વેશ્યાને પરમાત્માના સ્વરૂપમાં પ્રેમ જાગ્રત થયો. જગતનો શાસ્ત્રો એવું કહે છે કે વ્યક્તિને જ્યારે પરમાત્માના સ્વરૂપમાં હેત થાય, પ્રીતિ થાય, ત્યારે બીજો જે જે વિષયનો સુખ છે એ છાશ જેવો થઈ જાય છે. ભક્તિના રસમાં એ તાકાત છે. આ વેશ્યાને હવે બીજી કંઈ પ્રવૃત્તિમાં ચિત્ત લાગતું નથી. પોતાનો ધંધો છોડી દીધો, અખંડ પ્રભુના સ્વરૂપને યાદ કરી એણે શેષ જીવન ભજન કર્યું છે અને અંત સમયે પરમાત્મા અક્ષરધામના અધિપતિ પોતાના પરમધામમાં પોતાના ચરણારવિંદની સેવામાં રાખે છે. આનું નામ છે હેત, હેતે હરિ ઢૂંકળા. કોઈ બી વ્યક્તિ પરમાત્માની સેવા કરે તો હેત થાય, અને દ્વેષ વૃત્તિ રાખે, ઈર્ષા રાખે, એનું શું પરિણામ આવે છે. સુર મંદિરના સુપરહિટ સોંગ્સ જોવા અને સાંભળવા માટે ડાઉનલોડ કરો સુર મંદિર એપ ગૂગલ પ્લે સ્ટોર પરથી.